नमस्कार, हूं चितोरल। आप जोई रहा छो बीटीवी न्यूज। सौथी पहला बात करीशु वडोदराथी प्राप्त थई रहेला समाचारनी। वडोदरामां टेम्पो अने ट्रेलर वच्चे टक्कर थई अने अकस्मात सर्जायो मळस के बनिया घटना। वाघोडिया चौकड़ी पासे दुर्घटना सर्जाई छे, 11 लोकोना मौत थया। सूरत थी पावागढ़ टेम्पो में जई रहा हता यात्रिको, 17 यात्रिको गंभीर रीते घायल थया छे अने हाल तेओनी सारवार चाली रही छे। तमाम घायलों ने एसएसजी होस्पिटल खाते खसेड़वामां आव्या छे। मृतकों नाना खराड़ी गामना होवानी पण माहिती सामे आवी रही छे। वडोदरामां टेम्पो अने ट्रेलर वच्चे टक्कर सर्जाई हती, मळसके आ अकस्मातनी घटना बनी छे। 20-25 व्यक्तिओ आजे आईसर गाड़ीमां पावागढ़ दर्शन माटे निकळ्या हता अने जे प्राथमिक माहिती मळी छे प्रमाणे पावागढ़थी ए लोको आगळ वड़ताल ने डाकोर दर्शन माटे जवा तमाम परिवार आजूबाजूना सगावाला साथे आईसर गाड़ी में था अने अर्ली मॉर्निंग 2:45 आसपास आ आईसर गाड़ी आगर जे ट्रेलर जतुं हतुं लॉजिस्टिकनुं ट्रेलर एमां घुसी गई थी अने 23-24 लोको जेमां इंजर थया हता। हाल जे प्राथमिक माहिती अमने सिविल हॉस्पिटलमांथी मळी रही छे एमां हॉस्पिटलमां लाव्या बाद 9 जण एमां मृत्यु पाम्या छे, 9 लोकोना मरण थया छे जेमां 5 महिलाओ, 3 पुरुषों और 1 5-7 वर्षना बाळकनो समावेश थाय छे। तमाम एक ज परिवारना काका बापाना भाई और सगावाला छे जेओ दर्शन करवा माटे पावागढ़ जई रह्या हता। बनावना स्थले तात्कालिक एसीपी पीआई पीएसआई तमाम व्यक्तिओ कलेक्टर कचेरीना कर्मचारीओ और फायर ब्रिगेड और होमगार्डना सभ्यो पण हाजर हता और पोलीस और तमामनी मददथी घणा बधा लोकोनु रेस्क्यू पण करवामां आव्यु। तमामने तात्कालिक 108नी मददथी વધુમાં વધુ એમ્બ્યુલન્સો બોલાવીને તાત્કાલિક અહીંયા એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા અને જે લોકો બચી ગયા છે એમની હાલ સારવાર ચાલુ છે, સઘન સારવાર ચાલુ છે અને આશા રાખીએ કે આ જે આંકડો છે વધે નહીં અને એમની સારવાર જલ્દીથી થઈ જાય। તો સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। માનુ, मळसके बनेली आ घटनामां 10 जेटला लोकोए पोताना जीव गुमाव्या छे, हवे मृत्युआंक वधीने 11 पर पहोंची चूक्यो छे। हाल शुं परिस्थिति, घायलोनी जे हालत छे तेने लईने शुं विगतो मळी रही छे? તોરલ, 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો અને સુરતના વરાસાથી નીકળેલા જે આ યાત્રાળુઓ છે પાવાગઢ દર્શન કરવા જતા હતા। આ જે ટેમ્પો છે એ સ્થળે હું ઊભો છું, ટેમ્પો અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે, પરંતુ આગળ જતી જે લોજિસ્ટિક ટ્રક હતી એની સાથે ટેમ્પો અથડાયો અને એના કારણે જે અકસ્માત થયો હતો। અકસ્માતમાં મૃત્યુઆંક અત્યારે 12 ઉપર પહોંચ્યો છે, 2 બાળકો સહિત મહિલાઓ અને પુરુષનો સમાવેશ થાય છે મૃતકોની અંદર। આપ જોઈ રહ્યા છો આ ટેમ્પાની સ્થિતિ, જે રીતે શ્રદ્ધાપૂર્વક પાવાગઢ દર્શન કરવા માટે એક જ પરિવારના એટલે કૌટુંબિક ભાઈઓ અને આખું પરિવાર છે એ દર્શન કરવા માટે જઈ રહ્યું હતું। ટેમ્પાની સ્થિતિ અમે તમને દર્શાવીએ, જે રીતે તૈયારી કરી અને માતાજીના દર્શન માટે નીકળ્યા હતા, નાના બાળકો સાથેની તમામ તૈયારીઓ હતી, એમને જમવાની નાસ્તો તમામ સામાન છે લઈ અને નીકળ્યા હતા। આજે પરિવાર છે બાળકો માટે તો જ્યુસ કે અન્ય વ્યવસ્થા કરીને પણ નીકળ્યા હતા, એમના માટે જમવાની વ્યવસ્થા તમામ લઈ અને આ જે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। રાજુલા તરફના લોકો છે આ તમામ સુરતના વરાસામાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે। અત્યારે હાલ 12 લોકોના અવસાન થયા છે, એમાં 2 બાળકોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે। આ ઉપરાંત અત્યારે હાલ જે રીતે વીટીવીને અહીંથી જે વિગત મળી છે એમાં એક કાર્ડ મળ્યું છે અને એની અંદર જે એડ્રેસ છે એ મુજબ વાડી વિસ્તાર છે, નાની ખેરાળી ગામ, રાજુલા તાલુકો છે અને ત્યાંના આજુબાજુના ગામડાના લોકો સગા સંબંધીઓ જતા તમામને પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા। જે આજવા ચોકડી ઉપર જે બ્રિજ આવે છે, બ્રિજ ચડવો કે ઉતરવો આમાં બંને વાહન ચાલકોને કન્ફ્યુઝન થયું હોય અને એમાં અકસ્માત થયો એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। પરંતુ હું કેમેરામેનને કહું કે જે રીતે આજે જે વિગત મળી છે એ પ્રમાણે રાજુલાના જીજાળા સુરેશભાઈ નામ છે ને એમનું આ ચૂંટણી આયકાર્ડ છે આ ગાડીમાંથી મળ્યું છે, આ સ્પષ્ટ એડ્રેસ છે, કારણ કે અત્યાર સુધી જે અકસ્માતમાં ભોગ બનેલ છે પોતાનું એડ્રેસ આપી શકે એમ નથી। તમામ લોકોની સારવાર ચાલી રહી છે, 17-18 લોકો અત્યારે ઘાયલ છે, એમાંથી 12-11 લોકોના મોત થયા છે। પોલીસ સમગ્ર રીતે તપાસ કરી રહી છે, અત્યારે હાલ આરટીઓ પણ અહીંયા ખુદ આવ્યા છે, આ ટ્રકની જાંચ કરી રહ્યા છે, પ્રયત્ન કરું છું હું કે એ પણ શું કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને જે ટેમ્પો છે એનું નિરીક્ષણ છે આરટીઓ સાહેબ કરી રહ્યા છે અને આરટીઓ સાહેબ સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું। સર, શું પ્રાથમિક રીતે શું કાર્યવાહી ચાલી રહી છે, આપણે શું કરવાનું?
हाल एले स्थल पर तपासणी कर रहा है। स्थल की चकासणी अंत आप हजी कोई निर्णय पर आया नहीं, जोई आगनी कार्यवाही करीश। आरटीओ साहब छे जे गाड़ी ज्यां अकस्मात थेली छे ए गाड़ी नी चकासणी करी रह्या छे, केवी रीते अकस्मात थयो छे अने ए तमाम दिशानी अंदर पण कार्यवाही करवामां आवी रही छे। पोलीस उपरांत अकस्मात ज्यारे थाय छे त्यारे आरटीओ नी पण सलाह सूचन अथवा तो मार्गदर्शन लेवामां आवतुं होय छे, ए प्रमाणे आरटीओ साहेब अत्यारे पहोंच्यां छे। पोलीसनो काफलो छे अत्यारे त्यां एसएसजी हॉस्पिटलमां जे घायल दर्दीओ छे एमने सारवार आपवामां आवे अने उपरांत जे मृतको छे एमना पीएम करी अने वहेली तके एमना जे परिवारजनो छे एमने जे अंतिम विधि माटे लाश सोंपવામાં આવે એ તમામ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। તોરલ ધન્યવાદ માનુ તમામ વિગતો માટે। तो सूरत थी पावागढ़ टेम्पो में जई रहा था यात्रिको मृत्युआंक वधीने 11 पर पहुंची चुक्यो छे। घायलों ने हाल एसएसजी हॉस्पिटल सारवार माटे खसेड़वामां आव्या छे।